ચોક બજાર ગાંધીબાગ ખાતે સોમવારે દિવસના 12 કલાકે સુરત શહેર કોંગ્રેસ દ્વારા લોકરક્ષકની પરીક્ષાના પેપરો ફૂટી જવાના વિરોધમાં ધરણા તેમજ દેખાવો કરવામાં આવ્યો હતો. રવિવારે લોકરક્ષક દળની પરીક્ષાના પેપર ફૂટી જતા લાખો ઉમેદવારો રજડી પડ્યા હતા. તેના વિરોધમાં સુરત કોંગ્રેસ દ્વારા સોમવારે દિવસના 2 કલાક ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ રાયકા સહિત તમામ કોંગ્રેસના કોર્પોરેટરો કાર્યકરો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. ને ભારતીય જનતા પાર્ટીના શાસનનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. તો લોકોએ જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં આવો બધો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, પેપરો લીક થઈ રહ્યા છે અને આજે લાખો યુવાનો ઉમેદવારો પરીક્ષા આપ્યા વગર વિલા મોઢે પાછા ફર્યા છે. તે લોકો ભૂખ્યા તરસ્યા દૂર દૂરથી રાજ્યના બધા જ સેન્ટરો પર પૈસા ખર્ચીને ગયા હતા, તેના ભવિષ્યનું શું વગેરે આક્ષેપો કર્યા હતા. ભાજપ સરકારમાં પોલીસ ખાતાના LRD પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં લેખિત પરીક્ષા જે આપવાની હતી એના પેપરો એ જ દિવસે લીક થઈ ગયા, ફૂટી ગયા. આ ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ક્રિયતા છે. આવા બનાવો પ્રથમ વખત નથી બન્યો. ભાજપની સરકારમાં અગાઉ પણ તલાટીના પેપરો ફૂટી ગયા હતા. આ પોલીસ દળમાં જે રિક્રુટ થવાના હતા છોકરાઓ, એમનું નસીબ ફૂટી ગયું છે, પેપર ફૂટ્યું નથી. કારણ કે 9 લાખ પરીક્ષાર્થીઓ જ્યારે પોતાના વતનથી બીજા જિલ્લામાં ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેન્જનો જે નવો કિમિયો અજમાવ્યો હતો, જેના કારણે એમના વાહન ભથ્થાઓમાં પણ ખૂબ જ જે વધારો થયો, એના કારણે એમને ભાર પડ્યો, માનસિક ત્રાસ મળ્યો, આર્થિક ત્રાસ મળ્યો, અને આ ભાજપની સરકારનું પેટનું પાણી નથી હલતું. તાકીદે ભાજપની સરકારે, હોમ મિનિસ્ટરે અને જે પણ અધિકારીઓ હોય એમણે રાજીનામા આપી દેવા જોઈએ, અને તાકીદે SIT મારફતે અને એક નિવૃત્ત જજની હાથ નીચે આની તપાસ સોંપાવી જોઈએ, અને આમાં જે પણ સંડોવાયા છે એમને કોઈ પણ હિસાબે જો બચાવવાની કોઈ કોશિશ કરશે તો એને ઉપરવાળો પણ માફ નહીં કરે. કારણ કે આજે બેકારી છે અને બેકારી જે રીતે છે એ ભાજપ સરકાર સ્વીકારતી નથી. જ્યારે આજે 9 લાખ પરીક્ષાર્થીઓ એક્ઝામ આપતા હોય ત્યારે સમજો કે કેટલી બેકારી છે. અને જ્યારે ઉપરથી પોલીસ ભરતીમાં પરીક્ષાર્થીઓને આશ્વાસન આપવું જોઈએ એની જગ્યાએ પાલનપુર ને ઉત્તર ગુજરાતમાં પોલીસે આ પરીક્ષાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો છે, અને કોંગ્રેસે આ જે પણ બનાવ બન્યો છે એના માટે ગૃહમંત્રીનું રાજીનામું આપ્યું છે. ગૃહમંત્રી જવાબદાર છે, એટલા જ ભાજપના અને ગુજરાત સરકારના CM વિજય રૂપાણી પણ સંપૂર્ણપણે દરેક ક્ષેત્રે નિષ્ફળ ગયા છે. આજે એમણે જે પણ જે વાત કરી છે એ કોઈને મગજમાં બેસતી નથી, અને જે પણ અધિકારીઓ સંડોવાયા છે ભૂતકાળમાં RSSના માણસો આમાં સંડોવાયા હતા, અને જે રીતે તલાટીના પેપરો ફોડ્યા હતા અને GPSCમાં પણ જે છબાડા થાય છે પરીક્ષાઓમાં, દરેક પરીક્ષાઓમાં છબાડા થાય છે, એમાં ભાજપની નિષ્કાળજી છે. આમ ચોક બજાર ગાંધીબાગ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા ખાતે કોંગ્રેસ દ્વારા દેખાવો અને ધરણા કરવામાં આવ્યા હતા, અને આ દરમિયાન અઠવા પોલીસને કોંગ્રેસના ધરણાની ખબર પડતા જ ધરણા કરી રહેલા તમામ કોંગ્રેસના નેતા, કોર્પોરેટરો, હોદ્દેદારો તેમજ અનેક કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.